નમસ્કાર દર્શક મિત્રો, નવસારી ટુડેના અતિથિ વિશેષમાં હું મિતાલી એકવાર ફરીથી આપનું સ્વાગત કરું છું. 27 માર્ચ એટલે વર્લ્ડ થિયેટર ડે. થિયેટરના આપણા નવસારીના જે પર્યાય છે એમની સાથે આપણે વાત કરી હતી, તો એવા દિગ્ગજ વ્યક્તિત્વને આપણે આ દિવસે કેમ ભૂલી શકીએ? તો એટલા માટે જ ફરીથી અતિથિ વિશેષમાં આ વખતે આપણા અતિથિ બન્યા છે આપણા નવસારીના જાણીતા એવા કલાકાર અને નાટ્યકાર શ્રી પિયુષ ભટ્ટ. ચાલો આ વખતે શ્રી પિયુષ ભટ્ટ પાસેથી આપણે થિયેટરને લઈને એમના જે સંસ્મરણો છે એ વિશે જાણીએ. પિયુષભાઈ, અતિથિ વિશેષમાં એકવાર ફરીથી આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. ગયા વખતે આપણી જ્યારે વાત થઈ ત્યારે તમે પોતે કઈ રીતે થિયેટરમાં આવ્યા, થિયેટર કઈ રીતે આ દુનિયામાં શરૂ થયું એ વિશે પણ વાતચીત થઈ. આ વખતે આપણી વાતચીત થિયેટરને લઈને તમારા જે સંસ્મરણો છે તેના પર આધારિત રહેશે. પિયુષભાઈ, તમે ઘણા એવા લોકોના માનીતા કલાકાર છો, માનીતા વ્યક્તિ છો, લેખક છો, પણ તમારું માનીતું કોણ છે? એવું કોણ છે, એવું કોઈ વ્યક્તિ કે જેમના પાસેથી તમને પ્રેરણા મળતી હોય? અમારે એ વિશે તો સૌ પ્રથમ જાણવું છે. કોલેજમાં નાટકો કરાવતો અને કરતો MTB આર્ટસ કોલેજ મારી, અહીંયા નવસારીમાં મદ્રેસા હાઈસ્કૂલમાં મેં અને જસપાલે અમારે બેનું પહેલું જિંદગીનું નાટક સાથે લખેલું. હવે સાથે ભણતા એક જ ક્લાસમાં. પછી કોલેજમાં MTB આર્ટસમાં નાટક કરાવતી વખતે મારે વધારે પ્રબોધ જોશી સાહેબના નાટક કરાવવાના, મુંબઈના, જે આપણા થિયેટર ગુજરાતી રંગભૂમિના બહુ દિગ્ગજ નાટ્ય લેખક અને નાટ્યકાર તરીકે ગણાય. આજે કોઈ પણ થિયેટર પર્સન જે થિયેટરમાંથી ફિલ્મોમાં ગયા છે, સંજીવ કુમારથી માંડીને પરેશ રાવલ, તે પોતાના કોઈ મોટા પ્રોજેક્ટમાં જવાના હોય કંઈ કામ માટે તો પ્રબોધભાઈને મળ્યા વગર નહીં જાય. એ પ્રબોધભાઈ ઊંચાઈ પર. હું તો માત્ર એમના નાટકો વાંચીને પ્રભાવિત થતો કે આ વ્યક્તિ કઈ રીતના સીન ડેવલપ કરે છે, કયા લેવલના. કોમેડીમાં તો હથોટી કરી, પણ કોમ્પિટિશન લેવલના ઓફબીટ પ્લે હોય કેટલાક સારા તો એ લેવલનું, અને એની શબ્દો રચના જેને આપણે ડિક્શન કહેવાય, તે તો આપણે કહે એનો શુદ્ધ શબ્દોમાં જ એને આશિક બની ગયેલો, દીવાનો બની ગયેલો કે આ પ્રભુતભાઈ. અને ત્યાર પછી MTBમાંથી ડિગ્રી લઈને હું મારું નવસારી વતન તો નવસારી કર્મભૂમિ એટલે પાછો નવસારી પાછો ફર્યો. ત્યારે એક વખત લગભગ 79 ત્યારે રંગવિહાર આપણું સક્રિય, ત્યાં જ બધી સ્પર્ધાઓ અને નાટકો બધા પ્રોગ્રામો થતા, તો એમાં એક નાટ્ય સ્પર્ધા હતી અને તે હું જોવા ગયેલો. પછી મને બહુ મોડી ખબર પડી કે આ નાટ્ય સ્પર્ધા છે અહીંયા, અને નિર્ણાયકોનો નિર્ણય આવવાનો હતો. અને મોડો મોડો હું પહોંચ્યો ત્યારે નાટકો સમાપ્ત થઈ ગયેલા, પડદો ખુલ્યો અને પછી એનાઉન્સ થયું કે હવે આજના નિર્ણાયક શ્રી બે નામ બોલાય આગળ અને પ્રબોધ જોશી હાજર થાય છે. એટલે હું ટોળામાં ઊંચો થઈને એમ જોઉં, અને એક આપણે કોઈ થિયેટરના જે ફિલ્મોના કોઈ આપણા જે હીરો હિરોઈન એક માનીતાને જોવામાં મળે અને આપણે કેવા રૂવાડા ઊભા થઈ જાય, તે રોમાંચ મારા હૃદયમાં વ્યાપી ગયો અને એને દૂરથી ખાલી ઓબ્ઝર્વ કીધા. તો મેં તો જોયું કે આ તો વક્તા પણ બહુ અદ્ભુત છે, એની પાસે જવાનું તો સપને પણ કલ્પેલું નહીં. પણ મદ્રેસા સ્કૂલમાં એપોઇન્ટમેન્ટ મારી થઈ ત્યારે 80ના દાયકામાં 80 જાન્યુઆરીમાં, ત્યારે રાવલ સાહેબ મારા પ્રિન્સિપલ કાંતિલાલ રાવલ, એણે બધું સર્ટિફિકેટ્સ મારા જોયા હતા કે પિયુષભાઈ હવે સંગીત નાટક તમે સંભાળો. અને એમ કરતાં કરતાં નાટકમાં બાળકોને તૈયાર કરતો હું, અને દર વર્ષે તે નવસારી નસીબદાર એટલું આપણું કે ત્યારે દર વર્ષે લગભગ સતત 20 વર્ષના ગાળા સુધી એક લલિત કલા ટ્રસ્ટ અને બીજું આરિફ ઉસ્માની ચલાવતા જેસીઝમાંથી જુનિયર ફાઇન આર્ટ્સ, તે દર વર્ષે નાટ્ય સ્પર્ધા થાય, લલિત કલાની ઓગસ્ટમાં થાય અને જેસીઝની ડિસેમ્બરમાં. તો એમાં હું બે નાટકો બંને અલગ અલગ તૈયાર કરો, ડિસેમ્બર માટે અલગ, ઓગસ્ટ માટે અલગ. તો એમાં જે ડિસેમ્બરની સ્પર્ધામાં લગભગ વિધાઉટ ફેલ પ્રબોધ જોશી નિર્ણાયકમાં આવે,
અને પહેલી વાર ખબર પડી કે મારું નાટક જજ કરવામાં પ્રબોધ જોશી છે. અને ત્યારે એ પ્રબોધ જોશીએ મારું નાટક જોયું અને મારા નાટકનો ઇનામ પણ આવ્યો. પણ હું પહેલેથી થોડો આંતઃમુખી એ રીતનો કે હું સ્ટેજ ઉપર બહુ નહીં જાઉં, નાટક તૈયાર કરાવીને નાટક પૂરું થાય પછી છોકરાઓની પાછળ બેસું કે જો આપણો જો નંબર આવે તો શિલ્ડ લેવા તમે બે જજો, કવર લેવા તમે જજો અને સર્ટિફિકેટ લેવા માટે તમે લોકો જજો, હું જાઉં નહીં. એમ કરતાં કરતાં દર વર્ષે લગભગ એકાદ અપવાદને બાદ કરતાં દર વર્ષે મારું ઇનામ પહેલું જોઈ મદ્રાસા હાઈસ્કૂલમાં. તો લગભગ 4 કે 5 વર્ષ પછી, કદાચ 4 વર્ષ પછી, એક વખત ઇનામ આપતી વખતે પ્રબોધભાઈએ અનાઉન્સ કર્યું કે હવે હું જે શ્રેષ્ઠ નાટકનું ઇનામ જાહેર કરું છું તેમાં મારી ઈચ્છા છે કે દિગ્દર્શક પોતે નાટક લેવા આવે અને મને મંચ પર બોલાવે. મારે માટે સુવર્ણ ઘડી હતી, ઇટ વોઝ અ ગોલ્ડન મોમેન્ટ ફોર મી, યાદગીરી માટે. અને ફોટોગ્રાફ પણ મેં વર્ષો સુધી સાચવેલો એમની સાથે. પછી તો એમની સાથે ઘણી બધી વાર્તાલાપો થતા, નાટ્ય સ્પર્ધા પતે પછી જ્યાં ઉતારો હતો ત્યાં એ અમને લોકોને, મને, જસપાલને, ઝફર કાદરી, એ બધાની સાથે બેઠક કરતા, વાતો કરતા, અને એમની સાથેની વાતો એ અવિસ્મરણીય. બીજું એમનું એક મેં સાંભળેલું, આરિફ ઉસ્માની કહેતા, બીજા બે મિત્રો કહેતા કે પ્રબોધભાઈ એને હી હેડ એન એલિફન્ટ મેમરી, જબરજસ્ત યાદ શક્તિ. એટલે મને એમ કે હશે ચોક્કસ, ડેફિનેટલી. પણ એકવાર એનું પ્રમાણ મને મળ્યું વલસાડમાં. મારી નાટકની ટીમને લઈને હું વલસાડ નાટકની સ્પર્ધામાં ગયેલો. તો એમાં તે વખતે નાટ્ય સ્પર્ધા પતે પછી સ્વાભાવિક બધા જે આર્ટિસ્ટો મળવા આવે પ્રબોધભાઈને, તો બધા ટોળે વળેલા બધી મંચ ઉપર જ ને વિંગમાં બધા અને આજુબાજુ, તેમાં સુરતની ટીમમાં કોઈ એક બેન હશે તે આવ્યા, પ્રબોધભાઈ મને તમે ઓળખી કે, એમ કરીને જોયું. હા ઓળખી, તમે એમ કે 3 વર્ષ પહેલાંની વાત કરી કંઈક, આ સાલમાં હું આવેલો જજમાં રંગ ઉપરમાં સુરતમાં, તમે આ નાટકમાં હતા ને, તમારી રાઇટ સાઈડથી એન્ટ્રી હતી તમારી, ઇટ વોઝ અ સ્મોલ કેરેક્ટર અને તમે આ રંગની આવી સાડી પહેરેલી હતી. ત્યારે હું છક્કડ ખાઈ ગયો કે આ એલિફન્ટ મેમરીની જે વાત છે તે, અને પ્રબોધભાઈની તો બધી ઘણી બધી સ્મૃતિઓમાં એ પ્રકારની વાત છે કે નાટક લેવા બહેનો મુંબઈમાં જે નાટ્ય સ્પર્ધા શરૂ થઈ ત્યારે કાંતિ મળિયા સાહેબ કે લોકો એમની પાસે નાટક લખાવતા કે પ્રબોધભાઈ નાટક લખી આપો, સર નાટક લખી આપો, અને પ્રબોધભાઈ નાટક લખી આપે અને કોમ્પિટિશનમાં નંબર આવે ને એક્સટેમ્પર લખી આપે. છોકરીઓ જાય, છોકરા જાય, કોફી હાઉસમાં બેઠા હોય, ઓકે શું જોઈએ છે, નાટક જોઈએ, ઓકે વેઇટ, અને એમ જ લખી આપતા અને ટાઈપ રાઇટર પર બેસીને લખે. એનું કોઈ નાટક, આજે મારું નાટક મારે દાખલા તરીકે કોઈ માંગે તો હું કહું કે દીકરા કાલે આવજો, હું સ્ક્રિપ્ટ મારા કબાટમાંથી કાઢી રાખીશ અને પછી તને આપીશ. પણ પ્રબોધભાઈ તો નહીં. એક બે વખત મારા મિત્ર એણે વાત કરી કે હું બેઠેલો અને મારી હાજરીમાં કે પેલા માંગવા આવ્યા અને કયું નાટક જોયું છે, એમ કે આ નાટક જોયું છે પાગલ, એમ કે બેસો થોડી વાર, અને ત્યાં ટાઈપ રાઇટર પર એણે આખું ટાઈપ કરી આપ્યું થોડી વારમાં. એટલે એને એ નાટક મેમરીમાં હોય. અત્યારે મારે મારું નાટક જ લખવું હોય તો એક્ઝેક્ટ એ સ્વરૂપમાં ના લખે જે સંવાદો હતા તે, ઘણું બધું ફેરવાય. એટલે આ પ્રબોધભાઈને મળવાનો મોકો મળે એનાથી હું ખૂબ જ આકર્ષાયેલો અને એને એક મનોમન ગુરુ માની ચૂકેલો. એટલે મારા લેખનમાં પણ એ ઘણે અંશે ઉતર્યા છે એની સ્ટાઇલને આથી ઘણું બધું. હવે તમે કીધું કે પ્રબોધ જોશી એ તમારા માનીતા નાટ્યકાર લેખક, એક લેખક તરીકે તમે જ્યારે નાટક લખવાની શરૂઆત કરી તમે કહ્યું કે મારા ઘણા નાટકોને પ્રથમ ઇનામ જ મળતું. હવે નાટક એમ જો જોવા જાય તો તમારા બાળક જેવું જ છે, એટલે આ મારો સવાલ તો એક વ્યાજબી ન કહેવાય, તેમ છતાં પણ મારે જાણવું છે કે તમારું લખેલું તમારું પ્રિય નાટક કયું. એ વારે છે, મને કોઈ પૂછે ત્યારે પહેલું એ જ હું જવાબ આપું કે એ તો મારું બાળક છે અને બાળક બધા જ પ્રિય હોય. પણ કેટલીક વાર એવું થાય કે આપણું બાળક થોડું નબળું હોય ત્યારે વધારે પ્રિય હોય, કે જ્યારે કોઈક વાર ફેલ ગયું હોય. આ તે રાજ કપૂરનું મેરા નામ જોકર ફેલ ગયું તે એને વધારે પ્રિય હતું, જોકે એમાં કોઈ ખામી નહોતું, પાછળથી હિટ ગયું. અચ્છા, મારું નાટકોમાં મને સૌથી વધારે પ્રિય જો થોડા ઘણા આપણે ગણીએ તો એક બહુ વર્ષો પહેલાં મેં લખેલું મારું બીજું જ નાટક. અત્યાર સુધીમાં 45 જેટલા એકાંકી નાટકો લખ્યા, એમાં બીજું 1983 મેં લખેલું, તે 1983-84 એનું નામ ગણેશ શિવલાલ હાજીર હો અને સત્ય ઘટના પરથી લખાયેલું નાટક.
બીજું નાટક મારું છેલ્લો પારસી, એ અતિ પ્રિય નાટક. ત્યારબાદ પાપણે ઢાંક્યો સૂરજ, સૂરજમુખી, એ બધા નાટકો, જંગલ કેડીએ મીચ્યા લોચન, અગાઉ મેં એની વાત કરી છે, તે એવા ઘણા નાટકો છે. પછી એક ફૂલ લેન્થ પ્લે મેં જે લખ્યા છે પાંચ, એમાંથી મને મારું એક કોમેડી સસ્પેન્સ નાટક છે ફૂલ લેન્થ, તે મેં ભરૂચની ટીમને કરાવેલા, એનું પ્રોફેશનલ શોઝ કરેલા, એ નાટક આવ તને ફૂદડી ફેરવું, આટલું છે. હવે અમે તમને જોયા છે તમારા નાટકો, અમે તમારા નાટકો જોયા છે કે તેમાં કોમેડી પણ હોય છે, સસ્પેન્સ પણ હોય છે, અને જે એક ઇન્ટેન્સ બિલ્ડઅપ થતું હોય કોઈ પણ કેરેક્ટરને અને સ્ટોરીને લઈને, તો તમને કયું જોનર લખવાની વધારે મજા આવે છે, કે કોમેડી છે કે સસ્પેન્સ છે, તમને શું લખવાની મજા આવે? મને સૌથી વધારે મજા કોમેડીમાં આવે. એનું મેં હમણાં પૂર્વ ભૂમિકા બાંધી, તે પ્રબોધભાઈ જે છે તે હી વોઝ ધ કિંગ ઓફ કોમેડી. પણ અલબત્ત કોમેડી એટલે પ્રબોધભાઈ જે લખે તે કોમેડી. આજકાલ જે મુંબઈના ઘણા બધા નાટકો આવે છે એમાં આપણે જોઈએ છે કે ઇટ ઇઝ ઓનલી ધ કલેક્શન ઓફ જોક્સ, તે ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. સિચ્યુએશનલ કોમેડી, જે સિચ્યુએશનમાંથી પેદા થતી કોમેડી જે પ્રબોધભાઈ ડેવલપ કરતા, એ લેવલનું કોમેડીમાં હું ઘણું બધું સારું કરી શકું છું. અને સાથે સાથે સિરિયસ નાટકો એ પણ મને વધારે એ કક્ષાના. મેં એક નાટક લખેલું ધ સિયામીસ અને છેલ્લો પારસી. હમણાં મારું છઠ્ઠી એક નાટક રજૂ થવાનું છે, મુસ્કુરાહટ ગ્રુપવાળા યઝદી કોન્ટ્રાક્ટરને એ લોકો રજૂ કરવાના છે. તો ઇટ ઇઝ માય ફર્સ્ટ શો, એટલે આખો પહેલો જ શો છે પ્રથમ. અને એ નાટકનું નામ છે ઓડિશન, અને સિરિયસ સબ્જેક્ટ સાથે છે, પણ એમાં પણ કોમેડી ટચ તો છે જ, પાછું થોડું કોમિક રિલીફ પણ એ અપ ટુ એ લેવલ ઓફ એ એક્સટેન્ડ કે થોડું ઘણું ઇન્ડલ્જન્સ કોમેડીનું નહીં લાગે એ રીતનું એને વીવ કરેલું છે અંદર કોમેડીને. પિયુષભાઈ, તમારા હાથ નીચે ઘણા કલાકારો તૈયાર થયા છે અને એ બધા કલાકારોએ ખ્યાતિ પણ મેળવી છે. હવે મારે એ જાણવું છે કે તમે જ્યારે કલાકારને શીખવો છો, તૈયાર કરો છો, એ તો એક આખું અલગ કોન્સેપ્ટ થઈ જાય, પણ એક નાટકના રિહર્સલ વખતે તમે જ્યારે એ પાત્ર એ કલાકારને સમજાવો છો, એ કઈ રીતનું, મતલબ તમારી થિયરી શું છે એ પાત્રને શીખવવા, એક કલાકારને પાત્ર શીખવવાની? હું પહેલા જે નાટક કરાવવાનું હોય એની બધા કલાકારોને સ્ટોરી આઈડિયા આપતો હોઉં છું કે આ ધ સ્ટોરી ઇઝ લાઈક ધીસ. પછી પહેલેથી મારો એક જોક રહ્યો છે, નિશાળમાં નાટક ધરાવતો ત્યારે, મારું ચિલ્ડ્રન્સ થિયેટર ચલાવું ત્યારે, કે બાળકોના હાથમાં હું સ્ક્રિપ્ટ નહોતો આપતો, કેમ કે હું પોતે એ રીતે તૈયાર થયો. MTB આર્ટ્સ કોલેજમાં જે પ્રોફેસર અમને તૈયાર કરાવતા, ડૉક્ટર રાજેન્દ્ર નાણાવટી, એ પોતે થિયેટર પર્સન હતા. બહુ વર્ષો પહેલાં મુંબઈમાં INTમાં એ નાટકો કરતા, પણ પછી થોડો રાજેન્દ્રભાઈ સાહેબ કરાવે ને પછી મને સોંપીને જતા, પિયુષ તું આટલું કરાવજે. એટલે મેં શરૂઆતમાં કીધું કે કોલેજોમાં હું નાટક કરાવતો, તો બાળકોના હાથમાં સ્ક્રિપ્ટ નહીં મૂકતો. અને નહીં મૂકવા પાછળનું કારણ એક જ, કે માનો કે લોકોને સ્ક્રિપ્ટ આપી, ઘરે લઈ ગયા, મોઢે કર્યું, તો વાલીઓની તો ક્યુરિયોસિટી છે જ કે મારું બચ્ચું નાટકમાં રહેલું છે, લાવની દરુ કયું પાત્ર છે મને વાંચવા દે. અને વાલીઓ દે આર નોટ ફ્રોમ થિયેટર, પણ એ લોકો ભૂતકાળમાં કદાચ એક બે પ્લે કર્યા હોય એવું ખરું, તો એ લોકો પોતાની રીતે આમ નહીં પણ તું આમ બોલે, લોકો સુધારે. એટલે એ પેલી સ્ટાઇલમાં જો એ છોકરું પેસી ગયું તો એ પાછું એને રિમૂવ કરતા મને વાર લાગે. એટલે હું મારી રીતે એ લોકોને પહેલાં સ્ક્રિપ્ટ આપ્યા વગર, પહેલી રીત એ કે સ્ક્રિપ્ટ આપ્યા વગર હું કહું કે દીકરા આ રીતે તારું ભરવાનું છે, હું કરીને બતાવું અને પછી તું બોલ. હવે એ જ્યારે બોલે ત્યારે મારું પહેલું એ છે કે હું પહેલું એક ક્રાફ્ટ બનાવું, કે આ ડાયલોગમાં અહીંયાથી અહીંયા જવાનું, પછી અહીંયા બેસવાનું, પછી અહીંયાથી અહીંયા અહીંયા અહીંયા, એ થિયેટર ડિઝાઇન. એટલે આપણે એક ચિત્ર દોરવાનું હોય તો પહેલાં રેખા દોરી દીધી, આખું ગ્રાફ દોરી દીધો અને પછી કલર્સ પૂરવા. એટલે પહેલું એને સ્ટેજ જ્યોગ્રાફી કે અહીંયા અહીંયા અહીંયા, અને એ 5-25-50 વાર કરવા બાદ એને આખી જ્યોગ્રાફી યાદ રહી ગયું, એટ ધ સેમ ટાઈમ ડાયલોગ્સ પણ યાદ રહી ગયા, અને પછી એ યાદ રહી ગયું મુમેન્ટ યાદ રહી ગઈ, મારે અહીંયાથી અહીંયા જવાનું, અહીંયાથી અહીંયા, પછી આવે કલર્સ પૂરવાનું કે હવે તું આ શબ્દને આ રીતે બોલ, આ વાક્યને આ રીતે બોલ, એક્સપ્રેશન આ રીતના લાવ. પાછું એમાં બીજું બી
કે મારો આગ્રહ એ નથી રહેતો કે હું જે અભિનય બતાવું તે જ એ બાળકે, કે એ મોટી ઉંમરનો છોકરો હોય કે એલ્ડરલી લોકો જે કોલેજિયન્સ તે બધાને પણ કરાવું છું, તો એ સ્ટાઇલ જ આવે એવું નહીં. પણ એનું મેન્ટાલિટી કઈ છે, એની સાયકોલોજી શું છે, આવા સિચ્યુએશનમાં એ શું રિએક્ટ કરશે, એ આઈ ટ્રાય ટુ બ્રિંગ ધેટ રિએક્શન આઉટ ઓફ ધેટ ફેલો. Yes. કે એની આ સિચ્યુએશનમાં કઈ, એનું સાયકોલોજી જાણીને, અને તેને માટે હું એક બેઠક કરતો હોઉં અવારનવાર એ લોકોની સાથે, વાતો ચીતો, અને એ વાતો દ્વારા એ લોકોની મેન્ટાલિટી, એ લોકોની સાયકોલોજી, એ લોકોના રિએક્શન્સનો સ્ટડી કરતો હોઉં. એટલે આપણને આપોઆપ ખ્યાલ આવે કે એને શી વિલ બી કમ્ફર્ટેબલ વિથ ધીસ ટાઈપ ઓફ જેસ્ચર, અથવા ઈ વિલ બી કમ્ફર્ટેબલ વિથ ઓનલી ધીસ મચ. એટલે એ રીતે હું ડેવલપ, એટલે વાતચીત દરમિયાન એક આર્ટિસ્ટનું લેવલ પણ તમે સ્ટડી કરી લેતા હોય છે. હવે આટલા વર્ષોથી નાટક સાથે સંકળાયેલા છો પિયુષભાઈ, એક એવો પર્ટિક્યુલર સીન હોય કે જેમાં તમે પણ એમ એકદમ ભાવુક થઈને તણાઈ ગયા હોવ, કે ભાવનાઓનો દરિયો આપણો છૂટી પડ્યો હોય, એવું કોઈક સીન ખરું કે કલાકારની સાથે સાથે તમે પણ પોતે ડીપલી એમાં એટલા બધા ખોવાઈ ગયા હોવ, કે એમાંથી ઘણીવાર થતું હોય છે, ઘણીવાર એવું આર્ટિસ્ટ સાથે, લેખક સાથે, કે એમાંથી બહાર આવવાનું મુશ્કેલ થઈ જાય, એવી કોઈક સીન, એવો કોઈક સીન તમારા જીવનનો, તમારા નાટકનો? નાટકમાં ઘણા ખરા નાટકોમાં મેં ઓટોબાયોગ્રાફિકલ ટચ પણ આપેલા છે કોઈ કોઈ જગ્યાએ, તો એમાંથી બહાર આવવું અશક્ય થઈ જાય એવું તો નહીં, પણ એની અસર લાંબા ગાળા સુધી રહી, કે 2 મિનિટ, 5 મિનિટ, 25 મિનિટ કે 2 કલાક એવું થાય કે એ દ્રશ્ય યાદ આવ્યા કરે, આપણા મનમાં રમ્યા કરે એવી રીતે. તો બહુ વર્ષો પહેલાં બાળકોનું નાટક મેં એક લખેલું સૂરજમુખી, અને એ સૂરજમુખી એક મારી આસપાસ બનેલી સત્ય ઘટના, મારી સાથે નહીં બનેલી પણ મેં જોયેલી, અને એ એ પ્રકારની ઘટના કે એક એવા બાળકની કથા છે કે એના પિતાજી બહુ જ સ્ટ્રિક છે, અને એની માં સાથે આ બાબતે બે હસબન્ડ વાઇફને વિવાદ થાય છે, અને એટલા બધા સ્ટ્રિક કે છોકરાને વાગ્યું હોય, ભયંકર માંદું હોય, પેટમાં દુખતો, એણે રડવાનું નહીં, અને રડે તો એને મારે, અને એને એટલો બધો ફડકો બેસી ગયેલો છોકરાને, એ બાળકને, કે પપ્પા મને મારશે, અને અત્યારે મારાથી રડ્યા વગર રહેવાય એમ નથી, એટલું બધું મને દુખે છે મમ્મી, એ લેવલનું એનું ટોર્ચર હોય છે. અને પેલા મમ્મી સાથેના સંવાદો એના થતા રહેતા હોય છે, અને એક તબક્કો એવો આવે છે કે છોકરું પેલા બાળકો સાથે રમતું હોય છે એના આજુબાજુના મિત્રો જોડે, ત્યારે એટલું બધું ખીલે છે, એના પપ્પાની ગેરહાજરીમાં એ એકદમ ખીલે, બાળકો સાથે રમે, બધા સાથે હસે, કરે, બહુ જ એક્ટિવ બની જાય, અને જેવા પપ્પા આવે એટલે આખું એ સૂરજમુખી કરમાઈ જાય, આખું સાંજ પડે ને. તો એ રીતે એ એ પપ્પા જતા રહી તેની ગેરહાજરીમાં એ ખીલે છે, એ સૂરજમુખી, એ એ ટાઇટલ આપેલું કે એના પ્રકાશ, એનો આનંદનો પ્રકાશ એને ઘેરી વળે છે, અને આ તે રીતે મુક્તિનો પ્રકાશ. તો એ છોકરો રમતા રમતા પેટમાં અસહ્ય દુખાવો થાય છે, એના મમ્મી દોડી આવે, પપ્પા ઘરે જ છે, રવિવારનો રજાનો દિવસ છે, અને પછી પપ્પા નીચે આવે, એમ કે પપ્પાને નહીં બોલાવતો, એમ કે ના પપ્પાને તો બોલાવવા પડે, આટલું બધું દુખતો હોય દવાખાને લઈ જાય, એમ કે ના પપ્પા મને મારશે એમ કે, તો પણ પછી બોલાવે છે, અને પછી પપ્પા એને સોટી ઉગામે છે, તું રડતો નહીં, એક આંસુ નહીં પણ ઉજે તારી આંખમાંથી, અને એને કારણ શું, તે પછી કારણ રિવીલ થાય છે, અને એને મારે છે, સોટી ઉગામે છે, અને પેલો હેપતાઈ છે, અને એમ કરીને બેશુદ્ધ અવસ્થામાં ચાલી જાય છે ત્યાં ને ત્યાં, અને ડૉક્ટર આવીને બધું તપાસે ને કહે છે કે ભાઈ આ રીતે છે ને આ ને તે, ને પછી એક્સપ્લેન કરે છે કે કદાચ સંભવ છે કે તમારો દીકરો ભાનમાં તો આવશે પણ એની બોલવાની શક્તિ ગુમાવી દેશે, અને ત્યાર પછી જે પેલો બાપ એનો એક ખાસ ફ્રેન્ડ હોય છે તે એને ઠપકો આપે છે, બહુ સારી ભાષામાં લેવડાટે છે આપણે કહીએ ને, એમ કે તું એને એમ કે આ રીતે તૈયાર કરવા માંગે છે, તેને બહાદુર બનાવવા માંગે છે, આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવા માંગે છે, કે કોઈ જગ્યાએ સમાજમાં પાડે, પાછળ ના પડે, એટલો આત્મવિશ્વાસ બનાવવા માટે, એટલે તું આ એને માટે રડવા નથી દેતો, પણ તું તારી પોતાની વાત કરીને ઓફિસમાં તારા તારા જે સાથીદારો છે, તારા કલીગ્સ, તે તને પજવે છે, તું સહન નથી કરી શકતો, તારી મશ્કરી કરે છે, તું છાને ખૂણે જઈને રડી લે છે, કેમ કે એટલે જ હું એ મારા દીકરાને એવો બનાવવા માંગુ છું કે મોટો થઈને એવો ન થાય, અને એટલે આ પેલો જુલમ એના પર કરતો હોય કે મારો દીકરો મારે પોતે, તે હિમસેલ્ફ ઇઝ ધ પર્સન લાઈક ધેટ.
અને પછી પણ પેલા ડોક્ટરે કીધું કે આ તો ગુમાવી બેસશે એની બોલવાની શક્તિ, એટલે બાપ બહુ એ થઈ જાય છે, વ્યાકુળ બોલી નથી શકતો, એકદમ એક ખૂણામાં ઉભો રહીને રડે છે. અને પછી પેલો ભાનમાં આવે છે છોકરો, બધા એને ઘેરી વળે છે, દોસ્તારો, એની મમ્મી, એની પેલો ખૂણામાં છે. અને પછી છોકરો ઊભો થઈને પપ્પાને બોલે, પપ્પા, અને પેલો આંખમાં આંસુ સાથે પાછો આવે છે. અને છેલ્લો સીન છે, દેટ ઇઝ ધ લાસ્ટ સીન, કે બેટા આજે હું તને કહું છું તું રડ. એટલે પેલાને વિશ્વાસ નથી આવતો કે પપ્પા ખોટું કહે છે, મારાથી રડાઈ ગયું ને એને મારવું પડ્યું, એટલે એમ કે કોઈ આ થઈને એમ કે છે ઊંધું કહે છે. એટલે દીકરા હું સાચું કહું છું તું રડ, હું તને કઈ નહીં કરું, હું તને નહીં મારું બેટા, તું રડ. એટલે પેલો હસવા માંડે છે, એ હસે છે અને હસતા હસતા રડી પડે છે. અને એને બાપને વળગે છે અને બાપ કહે બેટા મને માફ કરી દે. અને એ દ્રશ્યમાં હું બાળકોને એ લેવલ પર લઈ જતો કે એક છોકરા રિયલ રડતા હોય, એ લેવલનું એટમોસ્ફિયર આખું ઊભું કરું કે બાળકો, બચ્ચાઓ, નાના નાના 12-13-14 વર્ષના ભજવતા હોય, પણ છેલ્લો સીન ભજવાય ને ત્યારે એકો એક છોકરો એની મારે એની પાસે અભિનય જ નહીં કરાવવો પડે, એની મેળે એની આંખમાંથી આંસુ આવી જાય. એ લેવલનું એવા જુદા જુદા નાટકોમાં જુદા જુદા સીન હોઈ શકે, પણ અત્યારે મને આ ઇન્સ્ટન્ટલી આ એક યાદ આવ્યું. પિયુષભાઈ, આ તો એક ભાવુક દ્રશ્યની તમે વાત કરી. આપણી જ્યારે આગળ વાતચીત થઈ હતી ત્યારે તમે કહ્યું હતું કે તમારી જે ગીરની સફર હતી અને તેના અનુભવ પરથી તમે જંગલ કેરીએ મીઠ્યા લોચન નાટક લખ્યું, તો એની પણ વાત થઈ. અને તમે કહ્યું કે તમને કોમેડી લખવામાં મજા આવે છે, તો કોમેડીમાં એવું કયું નાટક છે કે એવો કયો સીન છે કે તમે ડાયરેક્ટ કરતા હોય ત્યારે પણ તમારાથી હસવાનું કંટ્રોલ ના થયું હોય, કે કલાકારોની પણ એ જ પરિસ્થિતિ હોય, તો કોમેડીમાં એવો કોઈક સીન છે એ વિશે મારે જાણવું છે. કોમેડી નાટકમાં પણ મેં જે અગાઉ કીધું તેમ મોટે ભાગના મારા નાટકો આસપાસ બધી ઘટના પર જ બધા આધારિત હોય છે. એમાંથી એક મેઇન લાઈન, સ્ટોરી લાઈન હું લઈ લેતો હોઉં છું. હમણાં જ મારા બે એકાંકી નાટકોના શો રજૂ થયા, તમે લોકોએ જોયેલા એ હમણાં વો સાત દિન ધમાલ કોમેડી હતું. એ નાટક જે છે એમાં બે નાટકો રજૂ થયા, એમાં વો સાત દિન એક હતું. તો એ વો સાત દિન બહુ વર્ષો પહેલાં મુંબઈમાં મારા કઝિન છે ને ત્યાં ગયેલો, મારાથી મોટા છે, 2-4 દિવસ કામ અંગે ને રહેવા માટે ગયેલો. ત્યારે કે અમસ્તી જ્યોતિષ મહારાજની વાત નીકળી કે મારે ત્યાં એક ખૂબ ભાઈ આવે છે અને બહુ વ્યવસ્થિત જોઈ છે, કે એને મને તો અનુભવ છે કે ભાઈ અમુક મારે માટે અમુક તારીખોનું અમુક કહેલું એ લોકોએ ભાગ્યોદિન તે પ્રમાણે બન્યું છે. તો તેમાં ભાભી બોલ્યા એમ કે પિયુષભાઈ મારી બહેન જૈનમાં પરણી છે, લવ મેરેજ વિરારમાં, અને એમાં એક બહુ સરસ કોમેડી વસ્તુ બની. મેં કહું શું થયું, કેમ કે ત્યાં જે જ્યોતિષ મહારાજ આવે છે ને તે એમ કે બધાની એમ કે એના વડીલોની મૃત્યુની તારીખ જે આપી તે તારીખે જ મૃત્યુ થાય. મેં કહું શું વાત છે, તેમ કે હા ખરેખર, મેં કહું ઇઝ ઇટ ટ્રુ, એમ કે ફેક્ટ ખરેખર એ પ્રમાણે બનેલું છે. તો પછી એમ કે જુઓ તો ખરા, એમ કે એ મારી બેન છે એની સાસુની તારીખ આપી એકવાર જ્યોતિષ મહારાજે, પછી કોમેડી થયું. મેં કહું શું થયું, કેમ કે એ ત્રણ વહુઓ તે સાસુની તારીખ શું આપી, એમ કે એણે તો ત્રણ વહુઓએ એ સાસુજીના કપડાં ઘરેણે એના ભાગ પાડીને પોતપોતાના કબાટમાં મૂકી દીધા, એની એની મૃત્યુ તારીખ આવે તે પહેલાં. મૂકું માય ગોડ, પછી એ ડેટ તો થયું ને એ તારીખ, એમ કે નહીં દેટ ઇઝ ધ કોમેડી, એ સાસુજી ન્યુ મૃત્યુ ભાઈમાં તે દિવસે નહીં મરેલા, એમ કે બીજા અગાઉના બધા વડીલોની જે તારીખ આપી એ તારીખે જ મરે, તે સાસુજીની તારીખ પ્રમાણે સાસુજીની મરે. કહું માય ગોડ, મેં કહું ભાભી હું નાટક લખું છું, અને આવીને મેં નાટક લખ્યું. તે હમણાં શો થયો, અગાઉ 2001માં પણ એમાં એમના 4-5 શો કરેલા તે વખતે, અને હમણાં રિસન્ટલી પાછું કર્યું. તો હમણાં વલસાડ જઈએ એવા 10 માર્ચે વલસાડમાં પણ શો હતો એ જ નાટકનો. તો એમાં ડેવલપમેન્ટ આ જ રીતનું છે કે ત્રણ ભાઈઓ છે અને ત્રણ વહુઓ છે,
અને એ રીતે જ્યોતિષ મહારાજ પહેલો સીન બિગિન થાય છે અને જ્યોતિષ મહારાજ બેઠેલા છે અને પ્રવક્તા બોલે છે કે ફલાણા ફલાણા ચતુર્વેદીના ઘરમાં આ રીતે સંયુક્ત કુટુંબની પ્રથા છે નામ ને તમને, પછી બધું ઉત્પન્ન થાય છે અને એમાં ધમાલ કોમેડી સીન્સ. હવે લખવાની વાત કરી તમે એ તો બરાબર કે ભાઈ દ્રશ્ય ભજવતી વખતે મને પોતે હસવું આવતું હોય, પણ આ સીન ડેવલપ કરતી વખતે હું હસ્યો છું. એકલો એકલો મારી ઓફિસમાં બેઠો બેઠો લખતો હતો હું, અને લખતી વખતે હું ખડખડાટ હસું, મને થાય કે હમણાં અહીંથી કોઈ પસાર થશે ને થશે કે આ એકલો એકલો શું હશે, એ પ્રકારના બધા દ્રશ્યો. બીજું એક કોમેડી નાટક, અને આ જે કોમેડી નાટક છે એનું મેં કેપ્શન, આપણે એનાઉન્સમેન્ટ માટેનું કેપ્શન રાખીએ ને કે ભાઈ જે ગોશ થિયેટર રજૂ કરે છે પિયુષ ભટ્ટ લિખિત એકાંકી નાટક વો સાત દિન, એ કોમેડી બિફોર ડેથ, આ ધીસ વોઝ ધ કેપ્શન, એ કોમેડી બિફોર ડેથ. પણ બીજું એક નાટક મેં લખેલું જેનું નામ હતું ચીમની ચીમની, અને એનું કેપ્શન હતું એ કોમેડી આફ્ટર ડેથ, કોમેડી આફ્ટર ડેથ. તે પણ સત્ય ઘટના પરથી અને મારા ઘરની જ. તેમાં એવું કે બહુ વર્ષો પહેલા ખાલી મને લાગે એક ઝી ચેનલ જ હતી, હવે તો બધી બહુ ચેનલ આવી, અને ત્યારે આપણા હોમી વાડિયાની એક સિરિયલ આવતી, સિરિયલનું નામ સસ્પેન્સ સિરિયલ હતી, પણ મને નામ યાદ નથી અત્યારે કઈ સિરિયલ હતી, પોલીસ ઓફિસર કે ડિટેક્ટિવ હતા એવું કંઈક. હા હા, 2000 ને 2000 ની સાલ આસપાસ જ હતું. મારા ફાધર એ રિટાયર્ડ પર્સન, એને જોતા સિરિયલો ને એ સિરિયલ ખાસ જોતા. હવે એમાં સિરિયલમાં તો શું થાય, લોકો લંબા એવા કરે કે એના જે સસ્પેન્સમાં બોસ કોણ છે એ જાણવાની બધા દર્શકોની ઈચ્છા, અને એમ થાય કે આપણને આ હપ્તામાં તો યસ આ રિવીલ થઈ જ જશે, પણ છેલ્લે કંઈક બીજું બધું આવે અને બીજી વાતો થાય, અને અત્યારે ચાલો કંઈ નહીં, પણ આવતી વખતે તો હવે ધી એન્ડ ઇઝ નિયર, એટલે આવતી વખતે તો ચોક્કસ બોસ જોવા મળશે. એમ કરતાં કરતાં 10-12-25 હપ્તા નીકળી ગયા અને બોસ કોણ છે ખબર નહીં પડે. અને એકવાર તો રૂમી મારા ઘરે આવ્યો, તો મારા ફાધરે પૂછ્યું, રૂમી યાર તારો ફ્રેન્ડ હોમી વાળિયા એના ફ્રેન્ડ થાય, તો રૂમીને પૂછ્યું, રૂમી યાર આ તારા ફ્રેન્ડને પૂછી લે ને કોણ બોસ છે આનો, તે ખટપટ માટે યાર મને ટેન્શન છે એમ કે હવે તો. એટલે પછી રૂમીએ કીધું, સર એ તો એને બી ખબર નથી એમ કે હોમી વાળિયાને. પછી મને થયું કે મારે કંઈક નાટક લખવું છે આના પરથી, એટલે મેં એવી ઇમેજિનેશન કરી કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં પુરાણોમાં એમ માન્યતા છે કે કોઈ માણસની એક અદમ્ય ઈચ્છા હોય તે તૃપ્ત ન થાય ને મરી જાય તો એ પ્રેત થઈને ભૂત થઈને. તો મેં સ્ટોરીમાં એવું લખ્યું કે કાકા છે મોટી ઉંમરના અને આવી કોઈ સસ્પેન્સ સિરિયલ જોઈ છે અને બોસ કોણ છે જાહેર નથી થતો, એ જાણ્યા વગર મૃત્યુ પામ્યા અને પછી એનું ડેથ, પછી એ ને તે વખતે ખબર દર અઠવાડિયે એક વાર આવતો, દર વીકલી આવતી અને આ સિરિયલ ગુરુવારે આવતી, તો દર અઠવાડિયે ગુરુવારે 9 વાગે એ પ્રેત ત્યાં હાજર થઈ જાય, અને એમાંથી જે ધમાચકડી થાય એ આખું લીધેલું, અને એનું નામ રાખેલું ચીમની ચીમની, અને કેપ્શન હતું એ કોમેડી આફ્ટર ડેથ. હવે તમે જ્યારે કલાકારોની તૈયાર કરો છો, એમને ડાયરેક્ટ કરો છો, તમે એ તો અમને સમજાવ્યું કે કઈ રીતે તમે એક કલાકારને તૈયાર કરો છો, પણ ઘણી વાર એવું થતું હોય છે કે એક કલાકારને એ નાટકમાં ભાગ લેવો છે પણ એ પાત્ર એને ફિટ નથી થતું અને તમારે એ કલાકાર પાછળ એક્સ્ટ્રા મહેનત કરવી પડે છે, એવું કોઈક વાર બન્યું છે તમારી સાથે? ઘણી વાર બને, બે સંજોગોમાં. એક તો ટીમમાં કલાકાર જે બહુ જ ડિવોટેડ હોય, એ બિચારા વર્ષોથી સાથે વળગીને કામ કરતા હોય અને એનું થિયેટર પ્રત્યેનું જે ડિવોશન છે અને એક રાગીતા જેને કહેવાય તે ટીમની સાથે જળવાયેલી હોય, પણ એની મર્યાદા એ કે અમુક હદથી વધારે બહાર ના કાઢી શકતો હોય, તે છતાં મારે એને કોઈક વાર કેરેક્ટર આપવાની ઈચ્છા હોય કે ડિવોશન આનું છે એટલે હું જે કહીશ તે કમસે કમ ફોલો કરશે, ભલે 100% બહાર નહીં આવે પણ એનું 50-60% નીકળશે તો બી બાકીની ટીમ એને સંભાળી લેશે, એટલે તે વખતે એની પાછળ મેક્સિમમ મહેનત હું કરું ખરો, પછી જેટલું બહાર આવે તેટલું. અને એવા એકવારની ઘણી વાર નાના બચ્ચાઓના બાળકોના પ્લે કરતી વખતે અને મોટાઓના પ્લે કરતી વખતે પણ મારે બને છે, મહેનત કરવી પડે અને મેક્સિમમ પ્રયત્ન. મેં આગળ કીધું તેમ કે એની પ્રકૃતિને અનુરૂપ કઈ એક્શન કે કયું જેસ્ચર હું બતાવું તો હી ઓર શી વિલ બી કમ્ફર્ટેબલ વિથ ધેટ, એ હું ટ્રાય કરવાનો પ્રયત્ન કરું. અને પિયુષભાઈ હવે એ પણ જાણવું છે કે તમે એક
કલાકારની જે કેપેસિટી છે તેની વાત કરી કે એ કેપેસિટી જોઈને હું એને પાત્ર આપું છું. તમે એ પણ વાત કરી કે એ કેપેસિટી એટલી ન હોય તેમ છતાં પણ એ પાત્ર, એ કલાકાર પાછળ હું એ પાત્ર માટે મહેનત કરાવું છું. એક નાટક માટે કલાકારને તૈયાર કરતા કે એક આખું નાટક તૈયાર કરતા તમને કેટલો સમય લાગે છે? એ સવાલમાં હું વાત કરું તો એક્ઝેક્ટ કલાકની તો વાત નહીં, પણ માનો કે એક આપણે ઇક્વેશન, એક સમીકરણ માંડીએ કે વન પ્લે, વન એક્ટ પ્લે ઇઝ ઇક્વલ ટુ ટોટલ સમ ઓફ પર્સિવરન્સ, મહેનત કે લેબર ઓફ 75 અવર્સ, 75 કલાક. હવે રોજના 2 કલાક રિહર્સલ થતા હોય, પણ મારી પાસે જે શોનો ટાઈમ છે ત્યાં સુધીમાં 75 કલાક નહીં થઈ શકે, તો પછી હું રિહર્સલના દિવસો વધારી દઉં. જ્યારે ચિલ્ડ્રન્સ થિયેટર ચલાવતો ત્યારે હું શું કરતો કે મને એમ લાગે કે હવે મારે જરૂર છે વધારે મહેનતની, તો ચિલ્ડ્રન્સ થિયેટરમાં તો શનિવારે 1 કલાક બાળકો આવતા અને રવિવારે 2 કલાક. પણ મેં એવી એક ટ્રેન્ડ શરૂ કર્યો એમાં, અને એનું નામ આપ્યું પિકનિક રિહર્સલ. એટલે ત્યારે હું એગ્રીકલ્ચર કોલેજમાં એ લોકોને બચાવવાને લઈ જતો. ત્યાં પ્રાઇમરી સ્કૂલ રવિવારે બંધ હોય, સવારે 8 વાગે 2 પેરેન્ટ્સ મૂકી જાય અને સાંજે 5 વાગે લેવા આવે, અને નાસ્તાના ડબ્બામાં ટિફિન એ લોકો જમવાનું લઈ આવેલા હોય. તો સવારથી સાંજ સુધી છોકરાઓનો કલાકો મને મળી જાય, એટલે વસ્તુ જે જોઈતી હોય તે જ બને. એટલે એક્ઝેક્ટ કલાકો આપણે કરી નહીં શકાય. અને જે સારા પ્રોડક્શન કોઈ પણ જોઈએ, ઘણા લોકો એમ કહે છે કે અમે 7 દિવસમાં 10 દિવસમાં નાટક તૈયાર કર્યું છે, બરાબર કરી શકાય, પણ એની પાછળ 7 દિવસમાં એને એટલા કલાકો તો આપેલા છે. અનુભવી કહીએ વર્ષોના, તે લોકો ઓછી મહેનતમાં પણ પ્રોફેશનલ મુંબઈના કલાકારો તો ઘણી વાર 15 દિવસમાં ફૂલ લેન્થ પ્લે એ લોકો તો કરવા તૈયાર હોય છે, પણ તે બી મહેનત ઘણી બધી. સાંજના રોજના રિહર્સલ માનો રોજના 4-4, 5-5 કલાક પછી લોકો આપતા હોય, ત્યારે 15 દિવસે પ્લે તૈયાર થાય. પણ એ લોકોનું જે છે તે ગ્રાસ્પિંગ રિસેપ્શન એ બધું એકદમ રેડી હોય છે, બહુ સારું. હવે એ મેં ઘણીવાર સાંભળ્યું હતું કે અમે લોકો આ નાટક ફક્ત આટલા જ દિવસમાં તૈયાર કરી દીધું, એટલે જ મારે જાણવું હતું કે એક નાટકને તૈયાર કરતા તમને કેટલો સમય લાગે છે. અને આજે મને તો ઓછામાં ઓછો હું માનું કે 40-50 કલાક એટલું તો હોય તો જ સારો પ્લે તૈયાર થાય. એમ તો થોડા દિવસમાં ભૂતકાળમાં કર્યા છે અને લોકોને બી ગમ્યા છે, પણ નોટ ટુ માય સેટિસ્ફેક્શન, મને પોતાને સંતોષ. પિયુષભાઈ, તમારા હાથની જે કલાકારો તૈયાર થયા છે તો એમાંથી તમારા પ્રિય કલાકાર કોણ છે? તમારા માટે બધા કલાકારો સરખા જ છે એ તો ખરું જ, પણ તમારું પ્રિય કે એક તમને જ્યારે એ વ્યક્તિને જોઈ પહેલી વખત અને તમારા મગજમાં એ સ્ટ્રાઇક થઈ જ ગયું હતું કે આ ખૂબ જ આગળ જશે આ ફિલ્ડમાં, અને તમારી એ ધારણા સાચી પડી હોય એવું તમારા હાથ નીચે તૈયાર થયેલા કલાકારોમાં કોણ છે? ઓકે, 2-4 નામ હું કહેવા ચાહીશ. મેં ચિલ્ડ્રન્સ થિયેટર તો 1990માં શરૂ કર્યું, 1990 જુલાઈ, પણ તે પહેલાં 1980માં નવસારીમાં બાળકોની પ્રવૃત્તિ, મેં કીધું મદ્રેસા સ્કૂલમાં પણ થયો અને શરૂ કરી. ત્યારે બાળ કલાકાર તરીકે મારી સાથે જોડાયેલામાં એક છોકરો હતો જેનું નામ દીપન શાહ, અને એ દીપન જે મેં હમણાં વાત કરી હતી કે થિયેટરની જે એની એપ્ટિટ્યૂડ કહેવાય, એનું ડિવોશન કહેવાય, લગાવ કહેવાય, એ તે ઉંમરથી 100% હતું, નોટ ઇવન 90%, 100%. અને મને એ ફોલો કરતો અને બહુ જ સારી રીતે એના જે કોઈ પાત્ર હોય એને ન્યાય આપવાનો પ્રયત્ન કરતો અને ઘણું સારું કરતો. એટલે એ દીપન શાહ જ્યારે કોલેજમાં આવે ત્યારે કોલેજમાં પોતે નાટક ડિરેક્ટ કરાવતો, પોતે કોમ્પિટિશનમાં મૂકતો, અને એ બીએ વિથ ઇંગ્લિશ થયો, બીએડ કર્યું એટલે અંગ્રેજીનો શિક્ષક બન્યો, પણ એણે વાટ પકડી અમદાવાદની. એ અમદાવાદ કે પહેલાં હું તૈયાર થાઉં અને પછી મુંબઈ કદાચ જાઉં એવી રીતે અમદાવાદમાં
પહેલાં તો જઈને ટ્યુશન ક્લાસ શરૂ કર્યા અને પછી એણે ધીમે ધીમે થિયેટરમાં જાય, તો અમદાવાદમાં થિયેટર પર્સનને જ્યાં મળે તો મને ઓળખતો હોય કે ઓ પિયુષભાઈની ટીમમાંથી આવો છો, ઓકે તો ભાઈ યુ આર વેલકમ. ને નિમેશ દેસાઈ કરીને અમદાવાદનું બહુ મોટું નામ, એને જ પહેલો મળેલો. તો ત્યાં થિયેટરમાં પણ ઘણું કામ કર્યું ને પછી એટલો બધો વ્યસ્ત થઈ ગયો થિયેટર અને પછી તો સિરિયલોમાં, અમદાવાદની ગુજરાતી સિરિયલોમાં, કે એણે ટ્યુશન ક્લાસ બંધ કરી દેવા પડ્યા એને પ્રાઇવેટ ટ્યુશનમાં, ને બધે જ બહુ જ સારું એનું નામ થઈ ગયેલું. અને આજે સિરિયલો, ગુજરાતી ફિલ્મો, અને એક ગુજરાતી ફિલ્મ પણ એની આવી ચાલેલીની પણ બહુ જ સારી બનેલી, સત્યવાદી રાજા હરીશચંદ્ર, મમ્મી હરીશચંદ્રની ભૂમિકા એની હતી. અને જે મેગા સિરિયલ આપણે કહેવાય ગુજરાતીમાં પણ, તેમાં અમદાવાદમાં રાગિણીનો લીડ રોલ હતો, અભિનેત્રી, જે મોટી બા નામની સિરિયલ હતી. એના પહેલાં 100 હપ્તામાં એણે એડિટિંગ કરેલું અને એ ભૂમિકા પણ એને એમાં ભજવેલી હતી. તે ઉપરાંત બીજી પણ એક ડાળના પંખી કરીને હતી, એના પણ 100 હપ્તા એમાં નેગેટિવ કેરેક્ટર કરેલું છે, તો બહુ જ સારું કરેલું હતું. એટલે હી ઇઝ અ વેરી ડિવોટેડ, અને જે આપણને ગમી જાય, જે આપણને વર્ષો સુધી હૃદયમાં સચવાય એવા આર્ટિસ્ટોમાંથી એક હું એને ગણાવું. બીજો એક છોકરો હતો ચિલ્ડ્રન્સ થિયેટરમાં અમારો જય પટેલ. અને જય પટેલ ચિલ્ડ્રન્સ થિયેટરમાં 90ની સાલમાં અમે પહેલાં નાની પેપરમાં જાહેરાત આપેલી, મેં ને રૂમીએ જંગીર ગ્રુપમાં સર્જન નામ આપ્યું. તો બાળકોને વાલીઓ એ નામ નોંધાવા, આટલાથી આટલા ઉંમરને આ ધોરણમાં ભણતા, તો બધા નોંધાવી ગયા. અને પછી અમારે એમને લખેલું કે અમે પોસ્ટ કાર્ડ લખીશું, ત્યારે કંઈ ફોન કે એવી કઈ વ્યવસ્થા નહીં. અને એમ કરતાં કરતાં 2 દિવસ 15 દિવસ 1 મહિનો 2 મહિનો વીતી ગયા. વેકેશનમાં જાહેરાત આપેલી, અમારે જુલાઈમાં, જૂન જુલાઈમાં શરૂ કરવું, બટ જૂન બી નીકળી ગયો વાતોમાં, બધું એરેન્જમેન્ટ કરવામાં. અને એક દિવસ એ જય, એના પિતાજી એટલે આપણા ડૉક્ટર કમલેશ અને એ પેથોલોજીસ્ટ, તો એક ફંક્શનમાં ભેગા થયા. અને જય એકદમ નાનો, બિલકુલ નાનો, હજી તો 3જા ધોરણમાં આવવાનો, અને મારી સામે આવીને આમ ઊભો રહી ગયો અને મને પૂછે, ચાલો ની પેલું કાર્ય શરૂ કરવા, ખાલી આટલું છોકરું. અને પછી જ્યારે થિયેટરમાં આવ્યો ત્યારે એનું લગાવ, એના પેરેન્ટ્સનો સપોર્ટ, એણે 10 વર્ષ થિયેટર ચાલ્યું, એમાં એક યા બીજા કારણોસર કેટલાક બાળકો ગેરહાજરી પાડતા, માંદું હોય, કંઈ પ્રવાસમાં ગયા, આ છોકરાએ નવાઈ લાગે આપણને, 10 વર્ષમાં એક પણ ગેરહાજરી નહીં, રેકોર્ડ બ્રેક. અને એક્ટિંગમાં પણ બહુ જ સારું અને ગ્રાસ્પિંગ પણ એટલું સારું, એટલે એ યાદ રહી જાય. અને બીજા બે યાદ રહી જાય, મારો મોટો દીકરો હેમલ, એ એટલો જ ડિવોટેડ પર્સન અને આર્ટિસ્ટ એ લેવલનો, એક નાની ઉંમરમાં એણે પોતે, મેં જેમ કીધું સ્કૂલમાં હતો ને નાટક લખેલું, તો એ રીતે એણે પણ સ્કૂલમાં હતો ને 9th સ્ટાન્ડર્ડમાં કે 8th સ્ટાન્ડર્ડમાં નાટક લખેલું પોતે, કોમેડી નાટક. અને 9th માં હતો ત્યારે પોતે દિગ્દર્શિત કરીને શેઠ આરજેજે સ્કૂલમાં હતો, એ ટીમને ડિરેક્ટ કરી, એક દિવસ પણ રિહર્સલ પણ મેં નહોતું જોયું, નાટક પણ મેં નહોતું જોયું, એણે પોતે ડિરેક્ટ કર્યું. વલસાડ મોટી સ્પર્ધા, એમાં એ લઈ ગયો અને 3જો નંબર આવ્યો ઘણા બધા નાટકોની વચ્ચે. તે હેમલ ભટ્ટ અને મારો નાનો દીકરો દીપન, જે હમણાં મુંબઈ છે, ફિલ્મોમાં અને સિરિયલોમાં લખે છે. એની સિરિયલ અત્યારે કરંટ છે, ચાલુ છે, એમાં ચીફ રાઇટર તરીકે, ટીમ લીડરમાં એનું નામ આવે છે. રાત્રે 9 વાગે કલર્સ પર આવે છે એક સાવજ, સાવજ એમાં દીપન ભટ્ટ. અને આ તો થઈ તમારા હાથની છે જે તૈયાર થયેલા એ કલાકારો, પણ તમે બીજા કલાકારોને પણ જોતા હશો, તો બીજા જે કલાકારો છે, યંગ જનરેશનની વાત પણ કરું અને જે સિનિયર આર્ટિસ્ટ છે એમની પણ, તો એવા કયા કલાકારો છે કે જેમની અદાકારી તમને આકર્ષિત લાગે છે? હમણાં જે થિયેટર પર્સન હોય, ફિલ્મ હોય, કોઈ સિનિયર આર્ટિસ્ટ અને યંગ જનરેશનનું પણ. હમણાં તો જે આ બાળકોની જે મેં વાત કરી, મારા પ્રિય કલાકારો મેં તૈયાર કરેલા નથી, એમાં બીજી એક વાત કહેવાની પણ મારે ઉમેરવી છે, અને એની સાથે હું મને કયા સારા લાગે છે એ પણ વાત કરું. મારા થિયેટરમાં કેટલીક વાર એવું બનતું કે
બધું ઇટ વોઝ અ કોમ્પિટિશન કે જે બેસ્ટ મારે તો પ્રોડક્શન આપવાનું હોય, એટલે 50-55 છોકરાઓમાંથી ટેસ્ટ લેવાનું ઓડિશન, અને પછી જે બેસ્ટ કરી શકે તે પ્રમાણે એ લોકોને ભૂમિકા હું આપતો. તો ઘણા બધા બાળકો એવા હતા કે બહુ ડિવોટેડ, પણ મેં કીધું ને કે એ લોકો એનું 100% કદાચ નહીં આપે, પણ પછી ત્યારે નાના નાના રોલ મળતા, અને પછી એ લોકો જ્યારે આજે પણ એ બચ્ચાઓ જ્યાં જ્યાં છે અને થિયેટર સાઈડે છે ત્યાં આગળ છે. અને મારે નવસારીની વાત કરું તો એક ચારમી દેસાઈ કરીને અમારી દીકરી છે, એ ચારમી પોતે કોલેજમાં નાટક ડિરેક્ટ કરવા જાય, નારણલાલા કોલેજ હોય કે અગ્રવાલ કોલેજ હોય, અને પાછા નંબર પણ આવે. અને ત્યારે ચિલ્ડ્રન્સ થિયેટરમાં હતી ત્યારે એને એવો કોઈ મેજર રોલ જ નથી મળ્યો. પછી બીજો એવો એક દીકરો અમારો હતો અભય કરમરકર, એ પણ પોતાની કોલેજમાં હતો ત્યારે પોતે નાટક ડિરેક્ટ કરતો અને એના નંબર પણ આવતા. બીજો એક દીકરો હતો બહુ નાનો, 5-6-7 કે 2 વર્ષ જ કદાચ કે 3 વર્ષ મારે ત્યાં કર્યા, અને એના પિતાજીની બદલી થઈ ગઈ વડોદરા જીબીમાં હતા ત્યારે રેડો મારે નથી આવવું, અને એને નાના નાના રોલ મળતા, કોઈ મેજર કેરેક્ટર નહીં, અને રેડો. એના પપ્પા મને મળવા આવ્યા કે ભાઈ તમે આને સમજાવો દીકરાને. મેં કહું શું થયું, તેમ કે એક બદલી થઈને આવાજ ના પાડે છે, કારણ પૂછ્યું તો કે ચિલ્ડ્રન્સ થિયેટર નથી છોડવું તમે જાઓ. પછી મેં એને સમજાવ્યો, ઇવેન્ટ સ્ટેટ હવે તું વડોદરા વિદ્યાનગરમાં. બહુ વર્ષો બાદ મારો નાનો દીકરો લેક્ચરર હતો, હમણાં દીપન ભટ્ટની મેં વાત કરી હતી ત્યાં, અને તે વખતે ત્યાંના જે વિદ્યાનગર યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં ડ્રામા કોમ્પિટિશનમાં મને જજમાં બોલાવેલો, અને ત્યારે હું જજમાં ગયો, બધા નાટકોના નામ બોલાવ્યા, એમાં એક નામ કલાકારનું બોલાયું. અને આ છોકરાની જે વાત કરી જે વડોદરા પપ્પા બદલી થઈ ગયેલો ત્યારે એ 6-7 ભણે, અને વર્ષનો ગાળો થઈ ગયો, મને થયું આ એ જ છોકરો હોય. અને નામ બહુ ટિપિકલ, નામ એનું મિત્ર ગઢવી, એટલે મને થયું કે આ પેલો જ હશે મિત્ર, અને બરાબર અત્યારે કોલેજમાં હોય ને કોલેજમાં અહીંયા આવતો હોય વડોદરા અપડાઉન કરતો ને એ જ હતો. તો એણે લીડ રોલ અને એટલી સરસ ભૂમિકા. પછી મારા દીકરાના હાથ નીચે એણે ત્યાં એ જ કોલેજમાં કોમ્પિટિશનોમાં નાટક, અને આજે એટલો બધો આગળ છે ગુજરાતી ફિલ્મોમાં મિત્ર ગઢવી. એટલે એ બધા કલાકારો મને યાદ રહી જાય એવા, અને એટલું જ માન આપે. કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં જાય તો પણ એ કહે છે દીકરો કે નહીં મારો પાયો એકડો હું અહીંયા રંગભૂમિનો અહીંયા શીખ્યો છું એમ કરીને. હવે મને જે આકર્ષિત કરતા હોય કે મને જે ગમતા હોય યંગસ્ટર્સમાં કલાકારો, આજે થિયેટરની વાત કરું તો મારી મર્યાદા એ છે કે મને જલ્દી નામો યાદ નથી આવતા, એટલે 2-3 અભિનેતાઓ યંગર જનરેશનમાં છે એવા, પણ એક વચ્ચે બાપ દીકરાનું જ નાનું મસ્તું નાટક આવેલું અને 3 જણા કેરેક્ટર કરતા હતા, એમાં બંને બાપ અને દીકરાની ભૂમિકા કરતા હતા યંગ, અને બહુ જ સુંદર એ લોકોની. અને આજે જ્યાં પણ બહુ જાણીતું નામ છે નાટકનું અને કલાકારોનું પણ મને યાદ નથી, અને બહુ સારી ભૂમિકા કરે. પછી લેડી કેરેક્ટરમાં આ છોકરી અમની રાજડા સાહેબની દીકરી છે, સંતુ રાજડા કરીને, સુરેશ રાજડાની દીકરી, શી ઇઝ ઓલસો વેરી ગુડ એક્ટર, બહુ જ સારું કરે છે સંતુ. અને સિનિયર આર્ટિસ્ટમાં તમારું ફેવરિટ કોણ? સિનિયર આર્ટિસ્ટ થિયેટરમાં અત્યાર સુધીમાં મને જે અપીલ કરી છે ને હૃદયમાં વર્ષો સુધી યાદ રહેશે, એક તો શૈલેષ દવે, કાંતિ મળિયા, અરવિંદ જોશી, અને હમણાંના સુરેશ રાજડા સાહેબ, અદ્ભુત, માઇન્ડ બ્લોઇંગ. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ તો તમે 6 એપ્રિલે તમારું જે નાટક પહેલી વાર ભજવવાનું છે ટાટા હોલમાં, તો એ સિવાય બીજું તમારું શું પ્લાનિંગ છે ભવિષ્યમાં આ થિયેટરની ફિલ્ડમાં? થિયેટરની ફિલ્ડમાં મેં એવું કોઈ પ્લાનિંગ કર્યું નથી. હું ઘણીવાર એમ કહું છું કે મારો ટોટલી અનપ્લાન્ડ લાઈફ છે, પણ જે કરું છું એમાં 100%. જ્યારે એ થિયેટરની વાત કરતો અને થિયેટરનું કામ કરતો હોય ત્યારે એના સિવાય બીજો કંઈ મને વિચાર જ નથી આવતો હતો, એટલે એકચ્યુઅલ પ્લાનિંગ નથી. પણ એક એવો વિચાર ખરો કે લેડી ઓરિએન્ટેડ એક પ્લે મારા મનમાં થીમ છે, તેવો બહુ મોટો બિગ બેન જેને કહેવાય એવો મોટો પ્લે લેડી ઓરિએન્ટેડ, અને એમાં બધી જ બહેનો છોકરીઓ કામ કરતી હશે, બધી દીકરીઓ એક સાથે કામ કરતી હોય, અને એનું બધું વર્ક પણ થિયેટર ટોટલ ડિઝાઇન, મ્યુઝિક ઓપરેટ કરનારા, લાઇટ ઓપરેટ કરનાર બધા છોકરીઓ જશે, બહેનો જશે.
એવો એક પ્લાન છે મારો, એ મનમાં છે. ખૂબ જ સરસ વિચાર છે અને અમે આશા રાખીએ કે તમે આજે તમારા મગજમાં વિચાર આવ્યો છે એ જલ્દી અમલમાં મુકાય અને જલ્દી અમે થિયેટરમાં એ જે તમારું નાટક જે સ્ત્રીઓને ધ્યાનમાં લઈને હશે, દરેક કલાકાર ઓન સ્ટેજ બેક સ્ટેજ દરેક જે લેડી હશે, તો અમે આશા રાખીએ છીએ કે ખૂબ જ જલ્દી અમે સ્ટેજ પર આ નાટક નિહાળીએ. થેન્ક યુ. પિયુષભાઈ, અતિથિ વિશેષમાં તમે આવ્યા એ બદલ નવસારી ટુડે તરફથી આપનો ખૂબ ખૂબ આભાર અને વર્લ્ડ થિયેટર ડે તમે આ દિવસ માટે આ પ્રોગ્રામમાં આવ્યા અને ઘણી ગયા વખતે આપણી જે વાતો અધૂરી રહી ગઈ હતી અને તે આ પ્રોગ્રામમાં ફરીથી થઈ. આશા રાખીએ કે ફરીથી આપણે આ થિયેટરની ચર્ચા પર મુલાકાત કરીશું. તો દોસ્તો, આજે આપણે વાત કરી શ્રી પિયુષ ભટ્ટ સાથે. શ્રી પિયુષ ભટ્ટને આપણે એક ટીચર તરીકે પણ ઓળખીએ છીએ, પણ વધારે ખ્યાતિ એમણે મેળવી છે એક લેખક તરીકે. તો આપણે કળાને પણ ધ્યાન આપીશું તો ખ્યાતિ તો મળવાની છે, એ આપણે શ્રી પિયુષ ભટ્ટ પાસેથી શીખીએ છીએ. આવતા રવિવારે ફરીથી એક નવા અતિથિ સાથે મુલાકાત કરાવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.